સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોજ નદીની કાંઠે ટપકેશ્વર મંદિરની બાજુમાં રહેતા રબારી પરિવારના ઘેટા બકરીઓનું મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે રબારી પરિવાર વર્ષોથી કાચા પાકા મકાન તેમજ ઝૂંપડાવાળીમાં રહેતા હોય અને સામે ખુલ્લી જગ્યામાં ઘેટા બકરા અને ઢોરને બાંધવા માટે વાડા બનાવેલ હોય, જેને બાજુમાં બાવાજી સાધુ સમાજના શમશાની જગ્યા આવેલી છે, જેને ફરતે 11 ફૂટ ઊંચી અને 35 ફૂટ લાંબી દિવાલ બનાવેલી છે, જે વરસાદી માહોલમાં અચાનક ધરાશાય થતાં નીચે ઉભેલા ઘેટા બકરા અને 9 બકરીઓ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 10 બકરી અને ઘેટા બકરીની ગંભીર ઇજાઓ થતાં પશુ ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી, જેને 2 બકરીઓને શિંગડા કપાઈ ગયા હતા, પરંતુ તેમજ અન્ય 10 ઢોરને શરીર ઉપર ઇજાઓ પણ ગંભીર રીતે થવા પામી હતી. જ્યારે આ બનાવથી રબારી સમાજના પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. નગરપાલિકા તંત્ર ઘટના સ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી કરી હતી. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા તેમજ સરફરાજ કોડી દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું. એનએન ભેડા, મ્યુનિસિપલ એન્જિનિયર, નગરપાલિકા ઉપલેટા. ધોરાજી જતા જૂના નેશનલ હાઈવેની બાજુમાં સાધુ સમાજવાળીની સમાધિ છે, જે સાધુ સમાજની, ત્યાં બાજુમાં લગભગ 35 ફૂટ જેટલી દિવાલ જે પડી ગઈ અને એની નીચે પશુઓ દટાઈને મરી ગયેલા એવી ખબર મળતા અમે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ ત્યાં જતા. ત્યાં દિવાલની નીચે 9 બકરા તથા 2 ઘેટા દટાયેલા હતા અને જે મરી ગયેલી હાલતમાં હતા, તથા એ સિવાય 8 થી 10 ઘેટા બકરા છે એને ઇજાઓ પહોંચી હતી, ફ્રેક્ચર થયું હતું અને લોહી નીકળતા હતા. તે સ્થળ જતા ત્યાં સ્થિતિ એવી જણાઈ હતી, તથા સ્થાનિકોને પૂછતા જે વાવાઝોડું અથવા તો જે થોડોક ભારે પવન આવ્યો એને લીધે નમી ગયેલી જે દિવાલ હતી એ નીચે પડી ગઈ હતી અને 12 થી જે ઘેટા બકરા ત્યાંથી પસાર થતા હતા તેની નીચે દબાઈ અને મરી ગયેલા હતા, જેનો રિપોર્ટ અમે સાંજે મામલતદાર કચેરીને સબમિટ કરાવેલો છે.